ખેડાના ઠાસરા પ્રાથમિક શિક્ષણ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર શિક્ષક સોસાયટીમાં 2.12 કરોડની ગેરરીતિ બહાર આવી છે, જેમાં જાણ બહાર 26 શિક્ષકોના નામે ખોટી લોન અને ખોટી એન્ટ્રીઓ છે, જ્યાં પૂર્વ પ્રમુખ ગોકુલ ઠાકોર, પૂર્વ મંત્રી અજીત ઝાલા, ક્લાર્ક પંકજ પરમાર કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા રજિસ્ટ્રારે આ મામલે 2,12,69,462 રૂપિયા વસૂલવાનો હુકમ કર્યો છે. જોકે હજુ પણ અજીત ઝાલા ડિરેક્ટરના હોદ્દે તેમજ ક્લાર્ક પંકજ પરમાર હોદ્દા ઉપર યથાવત જોવા મળ્યા છે, તેમજ નાણાકીય વસૂલાત સાથે પોલીસ કાર્યવાહી કરવા મળીને ફરમાન કરાયું છે. ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી અન્વયે અરજદારની જે રજૂઆત હતી એ અન્વયે તપાસ કરાવતા એમાં ગંભીર બાબતો જાણ પડી, એટલા માટે આપણે સહકારી કાયદાની કલમ 86 અન્વયે ચોકસી અધિકારીની નિમણૂક કરી અને ચોકસી અધિકારીએ એમાં વધુ ગંભીરતાથી અને ઘણી બધી નાણાકીય અનિયમિતતાઓ એમને ધ્યાને આવી એટલે સહકારી કાયદાની કલમ 93 અન્વયે એમણે અહેવાલ કર્યો. એટલે 93 અન્વયે આપણે તપાસણી અધિકારીની નિમણૂક કરી અને તપાસણી અધિકારીએ 2-3 દિવસ પહેલાં એમનો અહેવાલ આપ્યો, જેમાં જે 2,12,00,000 જેટલી માતબર રકમની ઉચાપત કે નાણાકીય અનિયમિતતા હતી એમાં એમના માજી પ્રમુખ, માજી મંત્રી અને કોમ્પ્યુટર ક્લાર્ક એમની 80%, 15% અને 5% પ્રમાણે વસૂલાતની કાર્યવાહી કરવા માટેનો અહેવાલ કરવામાં આવેલો. માજી છે ને, અત્યારે ક્લાર્ક પણ, ક્લાર્ક તો હોદ્દા પર છે, એ તો ક્લાર્ક ને એની જે ભરતીની પ્રક્રિયા મંડળી કરતી હોય છે, એમાં રજિસ્ટરનો કોઈ રોલ નથી. તપાસ તો આપણને 19 થઈ, પણ આપણે અહીંયા તો જ્યારે હું મારે 21 પછી જ આની ફરિયાદ થઈ, 21 પછી જે ફરિયાદ થઈ અન્વયે આપણે 22-86ની તપાસ આપી અને ત્યારબાદ 93 અન્વયે તપાસણી અધિકારીની નિમણૂક કરી. હા, એટલે જો આ જે આદેશ છે ને, આદેશ નથી કરવાનો હતો, જ્યારે 93ની તપાસ હોય તપાસણી અધિકારી પોતે શું કહેવાય, સ્વતંત્ર છે નિર્ણય કરવા માટે અને એમણે જ આ કામગીરી બતાવી છે કે ભાઈ આણે આટલા પૈસા ભરવાના થશે, આણે આટલા પૈસા થશે અને વધુમાં એમણે જણાવ્યું છે કે આઈપીસી નીચે એમણે આટલી આટલી કલમો નીચે પણ કાર્યવાહી કરવાની. એટલે અત્યારના જે ચાલુ હોદ્દેદારો છે એમણે આને અનુસંગિક કાર્યવાહી કરવાની થશે. કલમ 93 એવી છે કે એના પછી એ કોઈ પણ સહકારી સંસ્થામાં ચૂંટણીમાં ઊભા નહીં રહી શકે, એ કાયમ માટે ગેરલાયકાત વરી લીધી. હવે 93માં રકમ ના ભરે તો જેવી રીતે વસૂલાતની કાર્યવાહી થાય એમની સામે લવાદી દાવો કરવાનો થાય, બોર્ડ ઓફ નોમિનીમાં લવાદી દાવો થાય અને બીજી એની ઇફેક્ટ આવે કે 93 નીચે જે પણ જવાબદાર નક્કી થાય એ ત્યારબાદ કોઈ પણ સહકારી સંસ્થાની ચૂંટણીમાં ઊભા નથી રહી શકતા.